subscribe now and press the bell icon. Never miss an update. Hello, વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 6 વિષય ગણિત. એમાં આ સેમેસ્ટરનું આપણું ચેપ્ટર બીજું એટલે કે હોમ ચેપ્ટર 9 માહિતીનું નિયમ એ આપણું ચેપ્ટર 9 છે. તો વિદ્યાર્થીઓ, આપણે છે ચેપ્ટર 8 છે એ પૂરું કર્યું અને ચેપ્ટર 8 નો જે છેલ્લો લેક્ચર હતો, છેલ્લો વિડિયો હતો, એની અંદર મેં તમને કીધેલું હતું કે ચેપ્ટર 9 છે એ તમને ભણવાની બહુ જ મજા આવશે. તો તમે મારા ખ્યાલથી તમે રાહ જોઈને જ બેઠા હશો. માં ઘણા વિદ્યાર્થીઓ કે ચેપ્ટર 9 કેવું હશે, એમાં શું આવતું હશે, આલેખ કેવો હશે, ચિત્ર આલેખ કેવો હશે, લંબ આલેખ કેવો હશે, આવા ઘણા બધા વિચારો છે તમારા મનની અંદર આવતા. તો હવે એ બધા વિચારોનું સોલ્યુશન આપણે આ લેક્ચરમાં કરીશું. કે આ ચેપ્ટર 9 છે આપણે આપણું આ લેક્ચરની અંદર ચાલુ કરીશું અને જોશું કે ચિત્ર આલેખ કેવો હોય, બરાબર છે, ચિત્ર આલેખ થી ફાયદો શું થાય, પછી આપણે લંબ આલેખ કેવી રીતે દોરી શકાય, એ બધું છે આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના છે. તો માહિતી, માહિતી એટલે કે ડેટા, એવું તમે નામ સાંભળ્યું હશે, કદાચ ડેટા શબ્દ સાંભળેલો હશે. એટલે કે દાખલા તરીકે ચાલો હું તમારું ઉદાહરણ લઉં કે ભાઈ મારી પાસે માહિતી છે કે ભાઈ ધોરણ 6ના કેટલા વિદ્યાર્થીઓ છે એની નામ બધાને મારી પાસે છે, એમની સરનેમ એટલે કે એમની અટક, એમનું નામ અને એમના પપ્પાનું નામ, આ બધી માહિતી મારી પાસે છે. ઓકે, પછી તો કે માહિતી છે તો મેં શેમાં લખેલી હોય, તો કે માહિતી છે મેં પેજમાં લખેલી હોય. હવે એક પેજમાં તો સમય નથી, તમને ખબર છે આપણે ફૂલ સ્કેપ બુક હોય તો વધીને 30 પેજ, આપણે 30 લાઈન આપેલી હોય તો હું એની અંદર કેટલા કરી શકું, 30 કરી શકું. હવે તો કે મારે શું કરવું છે, ખાસ સમજો, મારે એવું કરવું છે કે મારી પાસે માહિતી તમારું નામ છે અને બીજું તમારા ટેસ્ટમાં આવેલા માર્ક્સ છે. એટલે કે એક પેજ હતું આપણો ફૂલ સ્કેપ, એમાં મેં કઈ રીતે માહિતી લખેલી છે, તો કે લખ્યું કે ધોરણ 6ના વિદ્યાર્થીઓનો ટેસ્ટ રિપોર્ટ. ઓકે, મેં એવી રીતે ઉપર ટાઇટલ મૂક્યું. ત્યાર પછી મારી પાસે સિરિયલ નંબર લખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, એવી રીતે જેટલા સ્ટુડન્ટ છે, દાખલા તરીકે આપણે ધારી લઈએ કે 100 સ્ટુડન્ટ છે, તો મેં 100 સ્ટુડન્ટના એવી રીતે નામ લખેલા હોય. હવે 100 સ્ટુડન્ટના હું નામ લખું તો એક પેજની અંદર 30 સ્ટુડન્ટના નામ સમ, તો 3 પેજ તો આખા જોઈ અને માથે મારે 10 નામ લખવા પડે, 30 30 90, અને એટલે 4 પેજમાં મારે પૂરા નામ થાય, નામ અને બાજુમાં ટેસ્ટના માર્ક્સ. હવે ખાસ ધ્યાન રાખજો, હવે મને કોઈ એવો પ્રશ્ન પૂછે, અથવા તો ચાલો હું ઈ માર્ક્સ છે તમને આપી દઉં, બધા તમે જેટલા સ્ટુડન્ટ છો એ બધાને હું માર્ક્સ ની ઝેરોક્સ કરાવી તમને બધાને આપી દઉં. ઓકે, હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે ચાલો બાળકો, હવે મને એમ કહો જે કે 30 માર્ક ની આપણી ટેસ્ટ હતી એ 30 માંથી 30 માર્ક કોને આવેલા છે? એટલે તમને તો તમારા માર્ક્સ ની ખબર હશે, અથવા તો તમારા મિત્રોના માર્ક્સ ની ખબર હોય, પણ 100 એ 100 વિદ્યાર્થીઓના માર્ક્સ ની તમને ખબર હશે નહીં. તો તમે શું કરશો, ફટાફટ પેજ ફેરવશો, 30 ક્યાં, 29 આના 30 આના 30 આના 30 આના 30 એ બધા ગોતો મણશો. પછી કોઈ શું કરશે કે માર્ક્સ ની જે એન્ટ્રી લખેલી છે, જે માર્ક્સ લખેલા છે તે ગોતશે કે 30 વાળા કેટલા છે, પછી ટિક કરતા જશે, તે ગણશે કે આચો 1 2 3 4. કોઈ વિદ્યાર્થી એવું કરશે કે જેને 30 માર્ક આવેલા છે એનું નામ લખશે કે ભાઈ અવધ છે તો એને 30 માર્ક આવેલા છે, રેહાન છે તો એને 30 માર્ક આવેલા છે, એના નામ લખશે, બરાબર છે. કોઈ વિદ્યાર્થી ત્યાં રાઈટ ની નિશાની કરી દેશે, આને 30 આને 30 આને 30, પછી રાઈટ ની નિશાની કરી લેશે 1 2 3 4 5, એવા ઘણા બધા સોર્સ છે, ઘણી બધી રીતે તમે એની ગણતરી કરી શકો. હું કહું છું એ સમજાય છે? પછી હવે હું તમને એવો પ્રશ્ન પાછો બીજો પ્રશ્ન કે ચલો બાળકો, 20 માર્ક આવેલા સ્ટુડન્ટના છે મને
મને કેટલી સંખ્યા કેટલા બાળકોને 20 માર્ક આવેલા છે એ મને કહો. તમે બધા શું કરશો? ફરી પાછા જોશો, પહેલા પેજમાં જોશો 20 માર્ક વાળા કેટલા છે તો કે 3, બીજા પેજમાં જોશો 20 માર્ક વાળા કેટલા છે તો કે 5, ત્રીજા પેજમાં એવી રીતે જોશો, ચોથા પેજમાં જોશો. હવે હું તમને હવે એવા પ્રશ્નો પૂછી જ રાખું તો 1 માર્ક વાળા કેટલા છે, 2 માર્ક વાળા કેટલા છે, 3 માર્ક વાળા કેટલા છે, 8 માર્ક વાળા કેટલા છે, તો તમે કંટાળી કે સર તમે તમને પૈસા પૂછ ત્યાં જાઓ, અમારે કેટલીક વખત આમાં ગણો, અમને કઈ જોઈન તો ખબર પડતી નથી, અમારે સાહેબ 4 પેજ ફેરવવા પડે. વાત એ સાચી, કારણ કે હું તમને પ્રશ્ન પૂછું, તમે એનો મને જવાબ આપો છો, તો તમારે 4 પેજ ની અંદર ગોતવા પડે છે, એટલે તમારે વારો, અને ઘણી વખત ભૂલ પણ થઈ શકે, થઈ શકે ને એવું. પણ હવે તમને એવો વિચાર આવ્યો કે હવે આપણે એવું કરવું છે કે સર પૂછે કે 30 માર્ક વાળા કેટલા છે, એટલે તરત જ આન્સર મારે આપી દેવો, એવું કરવું હોય તો શું કરવું? કેવો વિચાર તમે હવે કરો જે હવે હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ 20 માર્ક વાળા કેટલા છે, એટલે તરત જ તમે 1 સેકન્ડ ની અંદર આન્સર આપી દો, સર 20 માર્ક વાળા 25 જણા છે, 30 માર્ક વાળા તો કે 30 માર્ક વાળા 18 જણા છે, તરત જ ઈસી મિનિટે તમે આન્સર આપી દો. હવે એવું કરવું હોય તો શું કરવું? ચાલો વિચારો. એવું કરવા માટે આપણી પાસે જે 4 પેજ છે ને આપણે શું કહેશું? માહિતી. કોની માહિતી હતી? તો કે મેં તમને કીધું તો આપણે ટાઇટલ શું હતું? તો કે ધોરણ 6 ના વિદ્યાર્થીઓનો ટેસ્ટ નો રિપોર્ટ અથવા તો ટેસ્ટ ની માહિતી. આપણી પાસે માહિતી હતી 100 વિદ્યાર્થીઓ, એટલે આપણે ડેટા કહેશું માહિતી. ઓકે, હવે એ માહિતી ને મેં જે ફોર્મમાં લખેલી છે એના કરતા હું બીજા ફોર્મમાં લખું, એટલે કે મેં નામ અને એની સામે માર્ક્સ, નામ અને એની સામે માર્ક્સ, નામ અને એની સામે માર્ક્સ લખેલા છે. હવે એ રીતે હું ન લખું અને હું કઈક બીજા જ રીતે લખું તો મને કદાચ સરળતા રહે, સમજાય છે? ચાલો આ એક્ઝામ્પલ ને છે આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ, હું તમને એક બીજું ઉદાહરણ આપું, બરાબર છે? હવે હું તમને એમ કહું, કદાચ તમે ચાલો આપણે ક્લાસ ની અંદર બધા બેઠા છીએ એવું માની લો, અત્યારે તો તમે ઘરે છો, હું સ્કૂલે, તમે બધા આપણે સ્કૂલે ભેગા થઈ અને એક ક્લાસ ની અંદર બેઠા, પછી હું તમને બધાને પૂછું કે ચલો બાળકો અહીંથી એક એક લાઈનમાં ઊભા થઈ અને મને કહેતા જાઓ કે તમારું ફેવરિટ ફ્રૂટ કયું છે, તમારું ફેવરિટ ફ્રૂટ કયું છે, તો કે ઊભો થઈને કહેશે કે સર સફરજન, ચીકુ, કેળા, ડ્રેગન ફ્રૂટ, કીવી, જામફળ, દ્રાક્ષ, અનાનસ, ચીકુ, કેરી, જે કયું બધા પોતપોતાની રીતે કહેશે. ઓકે, હવે તમે બધાએ તો કહી દીધું, બરોબર છે? તો મારે શું કરવું? મને તો કઈ બધાના તો એકવારમાં યાદ રહેતા નથી, તો મારે તો લખવું પડશે કે ભાઈ આ વ્યક્તિ છે, આ છોકરો છે એને સફરજન ભાવે છે, આ છોકરો છે એને કેળા વધારે પસંદ છે, આ છોકરો છે એને જામફળ વધારે પસંદ છે. હવે મારે એ ગણતરી કરવી હોય તો કે તમારા બધામાંથી સૌથી સફરજન કેટલા વિદ્યાર્થીઓને સફરજન પસંદ છે, તો મેં તમને જેમ પ્રશ્ન તમે જેમ ગોતતે મારે ગોતવું પડશે એટલા વિદ્યાર્થીઓને સફરજન પસંદ છે. તો ચાલો મેં કીધું આમાં તો બહુ વાર લાગશે, પછી મેં એક બીજો આઈડિયા વિચાર્યો, મેં શું કર્યું, એક બીજો આઈડિયા વિચાર્યો. એ આઈડિયા એવો હતો કે રૂમ ક્લાસરૂમ આપણો હતો, એ ક્લાસરૂમની બહાર છે 4-5 બોક્સ બનાવી લીધા. શું કરી લીધું? 4-5 બોક્સ બનાવી લીધા. ખાસ ધ્યાન રાખજો, અહીંયા મેં લખી દીધું સફરજન, અહીંયા લખી દીધું કેળા, અહીં લખી દીધું ચીકુ, અહીં લખી દીધું કેરી, અહીં લખી દીધું દ્રાક્ષ. ચાલો એવી રીતે અત્યારે આપણે ઉદાહરણ પ્રમાણે 5 જ બોક્સ લખેલા છે, બરાબર છે? એવી રીતે મેં 5 બોક્સ બનાવ્યા. હવે મેં શું કીધું, બરાબર છે? ચાલો બધા બાળકો હતા ક્લાસની અંદર, બધા બાળકોને કીધું કે 12 છે 5 બોક્સ છે, 5 બોક્સ ની આગળ નામ લખેલા છે, જેને જે ફ્રૂટ પસંદ હોય ત્યાં જઈ અને એ બોક્સમાં ઉભો રહી જવાનું. મેં કેવો આઈડિયા બીજો વિચાર્યો, પેલામાં તો મારે લખવા પડે ને ગોતવા પડતા હતા ને, હવે મેં એવો આઈડિયા વિચાર્યો કે જેને ભાઈ સફરજન પસંદ હોય ને ક્યાં જવાનું, સફરજનના બોક્સમાં, દ્રાક્ષ પસંદ હોય ને ક્યાં જવાનું, બાર દ્રાક્ષનું બોક્સ દોરેલું એમાં ઉભો રહી જવાનું. હવે એનાથી શું થશે વિચારો,
કે જેને સફરજન પસંદ હશે દાખલા તરીકે 10 વિદ્યાર્થીઓને સફરજન પસંદ હશે તો આ બોક્સ ની અંદર કેટલા વિદ્યાર્થીઓ હશે 10 હવે 5 વિદ્યાર્થીઓને ચીકુ પસંદ હશે તો આ બોક્સ માં કેટલા વિદ્યાર્થીઓ થશે 5 20 જણાને કેરી પસંદ હશે તો 20 વિદ્યાર્થીઓ આમાં હશે 8 આમાં હશે 7 આમાં હશે મે એમને મોકલી દીધા છે સમજવા માટે ઓકે એટલે કે જે જે વિદ્યાર્થીઓને જે પ્રૂફ પસંદ હશે એ વિદ્યાર્થી ઈ બોક્સ માં જઈને ઉભો રહી જશે રેડી હવે શું હવે આપણે કઈ ગેમ્સ માં રમવાનું નથી તો હવે છે મારે ગણતરી કરવામાં સહેલું થશે મને હવે તરત જ આઈડિયા આવી જશે કે ભાઈ સફરજન વાળા કેટલા છે તો સફરજન વાળા તરત 10 જણા થઈ જશે કેરી વાળા કેટલા છે તો કેરી વાળા તરત 20 જણા થઈ જશે ચીકુ વાળા તો ગણી લેશે 1 2 3 4 5 6 અને 7 ઓકે હવે ઓના કરતા તો સરળ થી કારણ કે હોમાં તો મારે ગોતવા પડતા હતા ને એના કરતા તો આ સરળ થયું જે મને એવો વિચાર આવ્યો કે હજી આના કરતા કંઈક સરળ કરું તો આ તો ક્યારે પોસિબલ બને તમે અને હું બે એક સાથે સ્કૂલે હોય ત્યારે અત્યારે તો તમે ઘરે છો બરોબર છે હવે તો મારે તમને બોલાવવા કે સમજાય છે આખી વસ્તુ મારે તમને અહીંયા બોલાવવા કેમ એટલે આ વસ્તુ શક્ય થશે નહીં હા કરી શકાય એવો આઈડિયો પણ અત્યારે આ વસ્તુ શક્ય નહીં થાય અને શક્ય કરવા માટે કદાચ આપણી સ્કૂલ ચાલુ હોય તો બપોર પછી તમે ઘરે હોઈ જાવ તોય ન થાય તો એના માટે જે કંઈક આપણે વિચારીએ એને માટે હું બીજું વિચારું હવે કે મારી પાસે જે નામ લખેલા છે આપણે બુક ની અંદર મેં જે લખ્યા છે કે ક્યુ પર પસંદ છે અને વિદ્યાર્થીઓના નામ બરોબર છે એમાં હું લખી લઉં કે ભાઈ જેને સફરજન પસંદ હોય મારી રીતે ટિક માર્ક કરું છું હો જેને સફરજન પસંદ હોય એમાં હું રાઈટ કરી દઉં ખાસ ધ્યાન રાખ જેને કેળા પસંદ હોય એમાં હું રોંગ ની નિશાની કરી દઉં જેને ચીકુ પસંદ હોય એમાં હું ગોળ ની નિશાની કરી દઉં સમજાય છે પછી જેને દ્રાક્ષ પસંદ હોય એમાં હું જી લખી દઉં હવે ઓના કરતા તો મારે ગણતરી સીલી થઈ જશે શું થઈ જશે હું એમ પછી મારે જોવું હોય કે ભાઈ સફરજન વાળા કેટલા વિદ્યાર્થી હોય છે તો મારે કેટલા શું ગણવાનું રાઈટ જ ગણવાનું મને ખબર છે શું ખબર છે તો કે રાઈટ કરેલા વિદ્યાર્થીઓનું મનપસંદ ફ્રૂટ કયું છે સફરજન એટલે મારે આટલી જ વસ્તુ યાદ રાખવાની બધાયને કાંઈ યાદ રાખવાની જરૂર નથી એટલી વસ્તુ યાદ રાખો એટલે મને બધાને ખબર પડી જાય ચીકુ તો કે જેમાં મેં રાઉન્ડ કરેલો છે ઓ અથવા તો ઝીરો કરેલો છે બધા ચીકુ વાળા છે સમજાય છે આખી વસ્તુ પણ હજી આના કરતા હજી હું બીજું વિચારું કે આ તો મારે પેલા લખવા પડે ને ગોતવા પડે પણ હજી હું એવો કંઈક તૈયાર કરું માહિતી એવી રીતે માહિતી લખું કે ક્લાસ ની અંદર હું તમને પૂછતો જાઉં અને તરત જ મારે લખાતું બધાના પૂરા થઈ જાય પછી હું તરત જ તમને કહી દેવો જોઈએ કે ભાઈ ચીકુ વાળા એટલા વિદ્યાર્થીઓ છે કેળા વાળા એટલા વિદ્યાર્થીઓ છે સફરજન વાળા એટલા વિદ્યાર્થીઓ છે આમાં તો પેલા લખીને તો મારે ગણવા તો જોશે આમાં હજી વાર લાગશે એટલે માહિતી આપણે એવી રીતે હજી લખવી છે હજી આનાથી કંઈક સારી રીતે આપણે વિચારવું છે કે જેથી માહિતીને છે આપણે સરળ રીતે લખી શકીએ સાવ હવે પાછો મેં એક આઈડિયા વિચાર્યો મેં શું કર્યું તો કે એક પેજ હતું એ પેજ ની અંદર બરોબર છે એ પેજ ની અંદર શું લખ્યું તો કાય લખ્યું સફળ આય લખ્યું કેળા આય લખ્યું ચીકુ આય લખ્યું દ્રાક્ષ આય લખ્યું જામફળ ચાર પાંચ ફ્રૂટ ના નામ લખ્યા હવે તો કે હવે હું આ લાઈન માં બધાને પૂછું છું પેલો વિદ્યાર્થી ઉભો થઈને એમ કહેશે કે સર મને કેળા બહુ પસંદ છે તો હું શું કરીશ ધ્યાન રાખજો હું હવે એક નવો આઈડિયો વિચારું હું શું કરીશ તો કે કેળા છે એની સામે એક ઉભો લીટો આનો મતલબ શું થશે તો કે આખા ક્લાસમાંથી કોઈ એક વિદ્યાર્થીને કેળા પસંદ છે સમજાય છે વળી બાજુમાં બીજો વિદ્યાર્થી ઉભો થશે સર મને સફરજન વધુ પસંદ છે તો હું સફરજન સામે એક લીટો
ત્રીજો વિદ્યાર્થી ઊભો થશે, સર મને કેળા પસંદ છે, તો કેળા સામે ફરી પાછો બીજો લીધો કરવો પડશે. વળીફર વિદ્યાર્થી છે, સર મને દ્રાક્ષ પસંદ છે. તો પછી લાઈનમાં પાંચ વિદ્યાર્થી એવા એવા કે ચીકુ વાળા, તો હું અહીંયા 1 2 3 4 અને 5 ચીકુ વાપરીશ. ઓકે, પછી બધા પોતપોતાની રીતે બોલતા ગયા અને હું અહીંયા લીટા કરતો ગયો. અત્યારે હું એમને લીટા કરી નાખું છું. બધા પોતપોતાની રીતે બોલતા ગયા કે મને આ ફ્રૂટ પસંદ છે અને હું અહીંયા લખતો. ઓકે, હવે તો કે હવે મારે શું કરવાનો, માહિતી છે એક તો શું થઈ ગઈ, તો કે ટૂંકી થઈ ગઈ. આ મારે 1 2 3 4 ને 5 લીટીમાં માહિતી સમાઈ ગઈ. કોની? આખા ક્લાસ. ઓલી માહિતી કેટલી લીટીમાં સમાતી હતી? તો કે મારે આખા ક્લાસ નું કરવા માટે 4 પેજ થતા હતા. કારણ કે દાખલે આપણે 100 વિદ્યાર્થીઓનું ઉદાહરણ આપ્યું, તો 100 વિદ્યાર્થીઓ છે, એ બધાના નામ લખું, એ બધાનો ફેવરિટ ફ્રૂટ લખું, તો એના માટે મારે 4 પેજ થતા હતા. એ 4 પેજ ની માહિતી એટલામાં જ મેં લખી નાખી. એક તો ટૂંકી લખી નાખી અને બીજું મારે ગણતરી કરવામાં આવે છે. કઈ રીતે ગણતરી કરવામાં છે? સફરજન વાળા મને પૂછે તો મારે અહીં ગણવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 જણા છે સફરજન વાળા. ચાલો, એટલે કે હું તમને છેલ્લો વિદ્યાર્થીનો પ્રશ્ન પૂછું એટલે તરત જ હું તમને આન્સર આપી શકું કે ભાઈ કેળા વાળા કેટલા છે, કેળા પસંદ છે ને, કે 1 2 3 4 5 6 7 8 9 10. સમજાય છે? ચલો, દ્રાક્ષ પસંદ છે એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 1 2 3 4 5 6 7 8 9 10. ચલો, આ તો 100 વિદ્યાર્થીઓની વાત છે. પણ કદાચ મને આખી સ્કૂલ નું કરવાનું કીધું હોત તો આખી સ્કૂલ માં તો કેટલા બધા વિદ્યાર્થીઓ હોય, પેલા ધોરણ વાળા, બીજા, ત્રીજા, ચોથા, 12 સુધી, એમાં સાયન્સ ને કોમર્સ ને પછી LKG HKG પ્લે હાઉસ નીચેનું ધોરણ, બધું કેટલા બધા વિદ્યાર્થીઓ હોય છે. હવે એ બધા વિદ્યાર્થીઓનું કરવું તો બહુ મુશ્કેલ પડે. તો મારે આ લાઈન આમ કેવડી મારું પેજ પૂરું થઈ જાય કે ન થઈ જાય? હું 200 વાળી ટા કરું તો મારું પેજ પૂરું થાય કે ન થાય? થઈ જાય. તો એના માટે તો કે એના માટે હજી આના કરતા કાંઈ આગળ વિચારવું પડશે. આપણો મગજ છે ને, એ જેટલું આપણે વિચારીને એટલા આપણે રસ્તા મળે, એટલું આપણે વધારે આવડે. પણ આપણા મગજના આપણે વિચારો બંધ કરી દઈએ એટલે આપણા મગજને કાટ લાગી જાય, આપણું મગજ વિચાર કરતું બંધ થઈ જાય, એટલે પછી જાજુ કામ કરે નહીં. જેમ આપણે ગાડી, કોઈ બાઇક કે વાહન હોય, બરોબર છે, એને તમે કાંઈ ઉપયોગ ન કરો અને એમનેમ રાખો, બરોબર છે, તો એમાં છે આપણે મેન્ટેનન્સ કંઈક કરાવવું જ પડે. તમારી કોઈ પણ બેટરીવાળી વસ્તુ હોય, તમે બેટરી છે લાંબા સમય સુધીનો ઉપયોગ ન કરો, ચાર્જ ન કરો, પાછું ઉપયોગ ન કરો, તો બેટરી છે એની મેળાએ મેળાએ ખરાબ થતી જાય ને. એમનેમ એની તમે ફોનની બેટરી છે 100% ચાર્જ કરીને મૂકી હોય, બરોબર, પછી તમે ફોનનો યુઝ ન કરો, બંધ કરીને એમનેમ કબાટમાં મૂકી દો, 2 મહિના પછી કાઢો તો 100-100% બેટરી હોય એ થોડી કે ઓછી ઉતરી ગઈ હોય બેટરી. એટલે કે તમે એનો ઉપયોગ નથી કરતા એટલે એ શું થઈ જશે, ખરાબ થવાનું છે. આપણું મગજ પણ એવું, જેટલું તમે આનો ઉપયોગ કરો રાખો એટલું આપણું મગજ છે અણીદાર, તીક્ષ્ણ બને, ધારદાર બને. એ ધારદાર એટલે આપણે કંઈક આપવામાં એનો ઉપયોગ નથી લેવો, પણ આપણી વિચાર શક્તિ મજબૂત થાય, આપણી યાદ શક્તિ વધે, આપણે જાજુ આવડે એટલા માટે. હજી કંઈક આપણે એવું વિચારીએ કે આના કરતા પણ સરળ થાય. હજી મને એક એવો વિચાર આવ્યો કે આ બધી માહિતી છે એ હવે હું શું કરીશ. તો હવે છે વિદ્યાર્થીઓ, એ આપણે માહિતી હતી બધી, એને આપણે કઈ રીતે લખતા હતા? તો કે હું તે જેમ તમને પૂછતો જાઉં એ રીતે હું અહીંયા એક એક નવા ચિહ્ન દોરતો જતો. પણ હવે મારે છે એવા ચિહ્ન દોરવા નથી, કારણ કે આના કરતા પણ હજી વધારે સરળતાથી કઈ રીતે માહિતી લખી શકાય એ આપણે જોઈએ. તો હવે હું ચિહ્ન દોરીશ, પણ 1 2 3 અને 4, તો પાંચમું ચિહ્ન આવશે ત્યારે હું એને ઉપરથી નીચેની તરફ, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ક્રોસમાં લાઈન કરીશ. આમ છે 1 2 3 અને 4, તો પાંચમું જે ચિહ્ન આવશે એને હું જમણી બાજુથી
સોરી ડાબી બાજુથી જમણી બાજુ તરફ ક્રોસમાં લાઈન કરીશ એટલે ઘરવાનું તો છે તો કે આનાથી શું ફાયદો થશે તો કે જો દાખલા તરીકે આકેલા કેળાવાળા કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 વિદ્યાર્થીઓને કેળા પસંદ છે પણ હવે જો ચાલો આ જેટલા વિદ્યાર્થીઓને કેળા પસંદ છે એને આવી રીતે દર્શાવો જેટલા વિદ્યાર્થીઓને સફરજન પસંદ છે એને આવી રીતે દર્શાવો તો હવે મારે ગણતરી કરવામાં કયું સેલો પડશે મને ખબર છે કે આવી રીતે કરેલું હોય અવુચી ન થઈ જાય એટલે કેટલા વિદ્યાર્થીઓ હોય 5 કેટલા વિદ્યાર્થીઓ થાય 5 કારણ કે 1 2 3 અને 4 અને પાંચમો વિદ્યાર્થી એટલે કે રેડી એટલે કાઢો હવે મારે તમને જવાબ આપવો હોય કે ભાઈ કેડા પસંદ છે એવા કેટલા વિદ્યાર્થીઓ છે તો મારે ગણવાની પડી 1 2 3 4 5 એ રીતે ગણવા પડશે નહીં સીધા જ ગણાય જશે 5 10 15 16 16 વિદ્યાર્થીઓને સફરજન પસંદ છે 5 10 15 અને 16 મને ખબર છે કે એવું એક હોય એવું ચિહ્ન હોય એટલે કેટલા વિદ્યાર્થીઓ થશે 5 તો એના કરતા સેલું થયું કે ન થયું એટલે કે એના કરતા પણ સેલું હવે કઈ રીતે કરવા તો ચીકુ પસંદ છે 1 2 3 4 થઈ ગયા ફરી કોઈ પાંચમો વિદ્યાર્થી ઊભો થઈને મને એમ કે સર મને પણ ચીકુ પસંદ છે એટલે હું એનો પાંચમો લઈ વળી કોઈ બીજો વિદ્યાર્થી ઊભો થઈને કે સર મને ચીકુ પસંદ છે તો મારે આ પછી આ પાંચ થઈ ગયા એમાં કઈ સડી કરવાની નહીં એના પછી હું ક્યાં દર્શાવવાનું થોડી જગ્યા મૂકી અને બાજુ વળી 4 અને પાંચમું આ વળી અહીંથી ચાલુ થાય આમ હોય તો કેટલા ગણાય તો 5 5 10 10 ને 2 ટૂંકમાં એક લીટો એટલે એક વિદ્યાર્થી અને અવચિહ્ન આપણે બનાવીએ તો એ કેટલા વિદ્યાર્થીઓ થશે 5 તો હવે છે આપણે અહીંયા જોઈએ કે થિયરી ની અંદર તો કે આવૃત્તિ વિતરણ કોષ્ટક ની રચના આવૃત્તિ વિતરણ કોષ્ટક જે છે આપણું એમની રચના કરવા માટે એટલે કે રચના કરવા આવૃત્તિ ની સંખ્યા દર્શાવવા આવા સંકેતો નો ઉપયોગ કરીએ છીએ આવૃત્તિ ની સંખ્યા દર્શાવવા માટે એક વિદ્યાર્થી હોય તો આવી રીતે બે હોય તો બે લીટા ત્રણ હોય તો ત્રણ લીટા ચાર હોય તો ચાર લીટા પાંચ વિદ્યાર્થીઓ થાય એટલે ચાર લીટા અને પાંચમો લીટો ક્રોસમાં ખાસ યાદ રાખજો ડાબી બાજુથી જમણી બાજુ લેટો લેવાનો છે મૂંગો લેવાનો નથી એટલે કે આવા સંકેતોનો ઉપયોગ છે એ આપણે આવૃત્તિમાં કરશું આવૃત્તિ વિતરણ કોષ્ટક દર્શાવશે એમાં આવૃત્તિની સંખ્યા દર્શાવવા માટે આનો ઉપયોગ કરીશું હવે તો કે આપણે ચિત્ર આલેખ ચિત્ર આલેખ તો ચિત્ર આલેખ એ ક્યાં ઉપયોગ થાય ચિત્ર આલેખનો તો કે ચિત્ર આલેખનો ઉપયોગ પણ આવી રીતે જ કંઈક થાય છે તો કે મારી પાસે હું તમને એક બીજું ઉદાહરણ આપું છું કે મારી પાસે ફરી એક માહિતી છે કે ચલો મારી પાસે એક બીજી માહિતી છે કે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ છે બરોબર છે હવે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ એને કયું બુક અથવા તો કયો વિષય વધારે પસંદ છે કયો વિષય વધારે પસંદ છે તો અથવા તો હું એમ કહું કે એને શું કરવું વધારે ગમે છે તો કોઈ મને એમ કહેશે કે રમવું કોઈ એમ કહેશે કે લખવું કોઈ એમ કહેશે કે વાંચવું કોઈ એમ કહેશે કે મને ક્રિકેટ બરોબર છે આવી રીતે કહેશે આ રમવા આપણે બીજી કોઈ પણ આઈટમ રાખી દીધી અહીં ક્રિકેટ લખેલું છે બરોબર આવી રીતે મેં ઉદાહરણ લીધા છે હવે મારે છે આને ચિત્ર આલેખ સ્વરૂપે રજૂ કરવું છે તો હવે છે એ હું એક ચિત્ર પસંદ કરી લઉં છું શું કરી લઉં છું એક ચિત્ર પસંદ કરી લઉં છું મારી પાસે માહિતી ઓલરેડી લખેલી જ છે હજી એક વસ્તુ યાદ રાખજો મારી પાસે માહિતી લખેલી છે બરોબર છે પણ કેટલા પેજમાં લખેલી છે 4 પેજમાં હવે મારે એને ગોતવું હોય તો એક એક ગોતવું પડે પણ એવી રીતે મારે ગોતવું
નથી એની બદલે હું ખાલી 4 પેજ ની માહિતી 4 લીટી માં તમને લખીને હમણાં આપું 4 પેજ ની માહિતી કેટલી લીટી માં લખી આપું 4 લીટી હવે હું એક ચિત્ર પસંદ કરી લઉં છું કે આ ગોળ આ મારું ચિત્ર છે આ એક ચિત્ર બરાબર 10 વિદ્યાર્થીઓ છે કેટલા એક ચિત્ર બરાબર 10 વિદ્યાર્થીઓ છે એવું હું ધારી લઉં છું કે મેં એક ચિત્ર બરાબર કેટલા વિદ્યાર્થીઓ ગોઠવ્યા છે 10 કેટલા ગોઠવવા કયું ચિત્ર રાખવું એ આપણે પસંદ કરવાનું હા આપણે દાખલો ગણતા હોય અને બુકમાં આપેલું હોય કે આ ચિત્ર બરાબર એટલા વિદ્યાર્થીઓ કેટલી સંખ્યા લેવી તો ફરજિયાત એ જ લેવું ઓકે હવે જો તો કે રમવા વાળા દાખલા તરીકે અહીં બે છે બે ચિત્ર છે લખવા વાળા ચાલો એવી રીતે ચિત્ર આપેલા છે પણ આના ઉપરથી તમને તો કઈ ખ્યાલ નહીં પણ મને ખ્યાલ આવી ગયો શું તો કે કેટલા વિદ્યાર્થીઓને રમવું ગમે છે હું એમ કહીશ કે 20 વિદ્યાર્થીઓને રમવું ગમે છે મે સર તમને કેમ ખબર પડી કે 20 વિદ્યાર્થીઓને રમવું ગમે છે જો અહીંયા છે મે એક ચિત્ર બરાબર કેટલા વિદ્યાર્થીઓ લીધા છે 10 વિદ્યાર્થીઓ તો અહીંયા એવા કેટલા ચિત્ર છે બે ચિત્ર બે ચિત્ર એટલે કેટલા વિદ્યાર્થી થાય 20 વિદ્યાર્થી હવે તમે જવાબ આપી શકશો કેટલા વિદ્યાર્થીઓને વાંચવું ગમે છે તો કે ચિત્ર ગણો 1 2 ને 3 ચિત્ર 1 ચિત્ર બરાબર 10 વિદ્યાર્થી તો 3 ચિત્ર બરાબર 30 વિદ્યાર્થી જવાબ કેટલો સરળતાથી મળી ગયો પછી કેટલા વિદ્યાર્થીઓને ક્રિકેટ પસંદ છે 10 20 30 40 અને 50 સર 50 વિદ્યાર્થીઓને ક્રિકેટ પસંદ છે તો જી તમે કેવડો સરળતાથી જવાબ આપી શકો કે જે 4 પેજ ની માહિતી હતી મારો કહેવાનો મતલબ એ છે કે જે માહિતી 4 પેજ માં તમારું નામ અને તમારો જે તમને પસંદ છે વસ્તુ 4 પેજ ની અંદર લખેલી હતી એ માહિતી ને મે 4 લીટી માં લખી નાખી અને એ પણ કેવી રીતે તો કે આપને સરળતાથી સમજાય કોઈ બીજા જોવે તો એને સરળતાથી સમજાય કોઈ સામે વાળો આપને પ્રશ્ન પૂછે તો આપણે એનો સરળતાથી જવાબ આપી શકીએ ઉમા ગોતવું પડે નહીં સમજાય છે કે જે પ્રકારની માહિતી હોય એ આપણે ચિત્ર બનાવીને કરી શકીએ હવે તમને એમ થાય કે સર આપણી પાસે તો તમે તો એક જ ક્લાસ નું કીધું અમારે આખી સ્કૂલ નું કરવું છે શું કરવું છે આખી સ્કૂલ નું કરવું છે તો આખી સ્કૂલ નું થઈ જાય તો આપણે એક ચિત્ર બરાબર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી લઈ લેવાની વધારે ચાલો એક ચિત્ર બરાબર 100 વિદ્યાર્થીઓ લઉં છું કેટલા 100 ઓકે તો હું એમ કહું કે રમુ કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે તો 100 અને 100 200 વિદ્યાર્થીઓ લખો કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે 100 200 300 400 વિદ્યાર્થીઓ સમજાય છે આકો કહેવાનો મતલબ બરાબર છે તો કે ચિત્ર બરાબર કેટલી સંખ્યા લીધેલી છે એ ખાસ અગત્યનું છે તો એ ચિત્ર આલે કેટલીક વખત વિશાળ માહિતીને અંકોમાં રજૂ કરવાને બદલે ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે બહુ મોટી માહિતી હોય તો એને અંકોમાં રજૂ કરવાને બદલે ચિત્રોમાં રજૂ કરવામાં આવે છે હવે દાખલા તરીકે કોઈ એમ કે ભાઈ ગોંડલ તાલુકો ગોંડલ જે સિટી છે આખા ગોંડલમાં જેટલી વસ્તી છે એ દરેક વસ્તી દરેક વ્યક્તિને પૂછવાનું કે તમને આ ચારમાંથી શું પસંદ છે એટલે તમને કંઈક જવાબ મળશે એ જવાબની માહિતી તમે લખશો એક વિચાર કે માહિતી તમે બુકમાં લખશો એનું નામ લખો પછી શું પસંદ છે લખો નામ લખો શું પસંદ છે લખો આ તો ક્લાસમાં તો આપણે 30 કે 35 કે 40 વિદ્યાર્થીઓ પણ આખા ગોંડલમાં કેટલા બધા વ્યક્તિઓ હોય વિદ્યાર્થીઓની વાત નથી કરતો બધા નાના મોટા બધા આવી જાય સ્ત્રી પુરુષ પછી કોઈ વૃદ્ધ હોય નાના બાળકો હોય બધાને પૂછવા તો સર કેટલા બધા ચોપડા જોઈએ એ માહિતી પછી હું એમ કહું કે ચાલો લખવા વાળા કેટલા છે કેટલા વિદ્યાર્થીઓને લખવું કેટલા વ્યક્તિને લખવું પસંદ છે તમે કોઈ તેજ રાખો કોઈ તેજ રાખો અઠવાડિયા તમને ખબર પડે કે સર 10,000 વિદ્યાર્થીઓને લખવું પસંદ છે પણ એના કરતા ઈ માહિતી કેટલી લીટી માં આવી જાય 4 લાઈન માં હે 4 લાઈન માં કઈ રીતે આપણે વ્યક્તિની સંખ્યા વધારી દીધો એક ચિત્ર બરાબર 100 લીધા તો તમે 10,000 કરી નાખો 10,000 કરી નાખું હું એમ કહું કે લખવા વાળા કેટલા છે 10 20 30 ને 40,000 સીધો તમે જવાબ આપી શકો
એટલે કે માહિતીને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે શું કર્યું, રૂપાંતર કર્યું, એટલે કે આપણે માહિતીને બીજા ફોર્મેટની અંદર લખી. એનાથી શું થયું તો કે આપણે જવાબ આપવો સરળ પડી ગયો, આપણો ટાઈમ ઓછો બગડે છે, આપણા પેજ ઓછા બગડે, અને ટૂંકી માહિતી એટલે કે લાંબી માહિતીને સરળ સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ. શું છે તો કે કેટલીક વખત વિશાળ માહિતી અંકોમાં રજૂ કરવી બહુ મુશ્કેલ થતી હોય, પણ ચિત્રોમાં રજૂ કરવામાં ઘણી બધી સરળતા રહેતી હોય. આ માહિતી ટૂંકાવવા માટે એક ચિત્ર માટે ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે છે. કેટલી સંખ્યા નક્કી કરવી એ કેટલી મોટી માહિતી છે એના ઉપર આધાર રાખે. આમ ઓછા ચિત્રોના અભ્યાસ પરથી વિશાળ માહિતીનો તરત જ ખ્યાલ આવી જાય છે. આપણે ઓછા ચિત્રો એટલે 10-12 ચિત્રોનો અભ્યાસ પરથી વિશાળ માહિતીનો છે તરત જ આપણે ખ્યાલ આવી જાય છે. હવે ચિત્ર આલેખ દોરવા માટે કઈ કઈ વસ્તુ ઉપયોગી છે એ આપણે અહીંયા જોઈ લઈએ. 3-4 પોઈન્ટ કે ભાઈ આપેલી માહિતી માટે કોઈ નાનું ચિત્ર પસંદ કરવામાં આવે છે. કોઈ માહિતી આપણે ચિત્ર આલેખમાં દર્શાવી હોય તો આપણે જે માહિતી માટે કોઈ એક ચિત્ર પસંદ કરવામાં આવે છે. ચિત્ર એટલે કુદરતી દ્રશ્ય નય, પદાર્થ ચિત્ર નય, એવા કોઈ નહીં, નાનું કોઈ ચિત્ર. તમને એમ થાય કે મારે ચિત્ર બરાબર આવું રાખવું છે તો તમે આવું રાખી શકો. કોઈ એમ કે મારે ચિત્ર બરાબર આવા માણસ જેવું ચિત્ર રાખવું છે તો તમે એ પણ રાખી શકો. સમજાય છે? પછી એક ચિત્ર બરાબર કોઈ ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે છે. બીજી વસ્તુ તો પેલું શું કરવાનું, કોઈ ચિત્ર પસંદ. બીજું કે કોઈ એક ચિત્ર બરાબર એક ચોક્કસ માહિતીની સંખ્યા નક્કી કરવામાં આવે છે. આ ચિત્રોને માહિતી કોષ્ટકમાં રજૂ કરવામાં આવે છે. પછી એક માહિતીનું કોષ્ટક હોય એ આપણે બનાવતા શીખીશું. એની અંદર એ ચિત્રોને રજૂ કરવામાં આવે એટલે કે ચિત્ર દર્શાવવામાં આવે છે. ચિત્રોની સંખ્યા ઉપરથી માહિતીનો અંદાજ આવે છે. ચિત્રોની જે સંખ્યાઓ એના ઉપરથી તરત જ આપણે માહિતીનો ખ્યાલ આવી જાય છે. તો વિદ્યાર્થીઓ આ ચેપ્ટર છે, આપણો પ્રકરણ છે 9, તમને કેવું લાગ્યું? મજા આવી ભણવાની? અત્યાર સુધી તમારા મનમાં જે બધા ઘણા બધા પ્રશ્નો હતા અને ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું છે કે આ માહિતી એટલે શું, ડેટા એટલે શું, આ ચિત્ર આલેખ એટલે શું, લંબ આલેખ એટલે શું, બરોબર છે? હજી આપણે લંબ આલેખ તો બાકી છે, હજી આપણે ચિત્ર આલેખ અને લંબ આલેખના ફાયદા જોવાના છે. આ તો અત્યારે એની બેઝિક માહિતી મેળવી કે ચિત્ર આલેખ શું છે, આવૃત્તિ વિતરણ કોષ્ટક છે એ શું છે, અને કેવી રીતે એને દોરી શકાય, કેને માહિતી કહેવાય. આપણે કોઈ પણ વસ્તુ આપેલી હોય, દાખલા તરીકે તમારું નામ અને તમારું વજન છે તો મારી પાસે એક માહિતી થઈ, તમારા ફાઇનલના માર્ક્સ તો મારી પાસે એક માહિતી થઈ, બરોબર છે? તમે એવી માહિતી કરો કે ભાઈ ધોરણ 6 માં અમને કયા વિષય અને સામે તમે ટીચરનું નામ લખો તો એ તમારી એક માહિતી થઈ. સમજાય છે આખી વસ્તુ? કે ભાઈ મારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 6A માં એટલા વિદ્યાર્થીઓ છે, 6B માં એટલા વિદ્યાર્થીઓ છે, 6C માં એટલા વિદ્યાર્થીઓ છે, એ તમારી એક માહિતી થઈ, બરોબર છે? મારા ઘરની અંદર કેટલા રૂમ છે તો કે એટલા, એક માહિતી થઈ. મારા બેગની અંદર કેટલી બુક્સ છે, એમાં નોટબુકો કેટલી છે, સ્વાધ્યાય પોથી કેટલી છે, બરોબર છે? એનું તમે એક કોષ્ટક બનાવી શકો. રફ બુક કેટલી છે, પાકી બુકો કેટલી છે, ટેક્સ્ટ બુક કેટલી છે, એવી બધી એવી માહિતી છે. હું પેન કેટલી રાખું છું, પેન્સિલ કેટલી રાખું છું, મારી પાસે કેટલા જોડી કપડાં છે, કેટલા જોડી શૂઝ છે, એ એક આખી માહિતી. અમારા ઘરના જેટલા 6, દાખલા તરીકે ઘરમાં 6 વ્યક્તિ હોય તો 6 વ્યક્તિના આપણે કેટલા જોડી શૂઝ થાય છે, બરોબર છે? કેટલા જોડી કપડાં થાય છે, અમે દરરોજ શું ખાઈએ છીએ, હું કેટલી રોટલી ખાઉં છું, પપ્પા કેટલી રોટલી ખાય છે, મમ્મી કેટલી રોટલી ખાય છે, આ બધીની એક તમારી પાસે એક માહિતી. અત્યારે આપણે તાજેતરની વાત કરીએ તો કોરોનાના કેસનું આપણે ન્યૂઝમાં અને ટીવીમાં જોતા હોઈએ કે આટલા જગ્યાએ એટલા કોરોનાના આ રાજ્યમાં કે આ જિલ્લામાં એટલા કેસ વધેલા છે, એટલા હતા, એમાંથી એટલા સાજા થયા, એટલા વેન્ટિલેટર ઉપર છે, અને એવું ઘણી બધી માહિતી આવતી હોય. તો એ બધી શું છે? માહિતી છે. શું છે? માહિતી. ઓકે, હવે આપણે જોશું ચિત્ર આલેખ અને લંબ આલેખના ફાયદા કે ચિત્ર આલેખ અને લંબ આલેખ દોરવાથી આપણે શું ફાયદો. હવે લંબ આલેખની માહિતી છે આપણે પછી મેળવીશું, પણ આપણે પહેલા એના ફાયદા જોઈએ ચિત્ર આલેખની સાથે સાથે. માહિતીની રજૂઆત ટૂંકી હોય છે,
ચિત્રાલેખ અને લંબાલેખમાં શું હોય કે આપણે હમણાં જોયું હતું કે માહિતીની રજૂઆત કેવી હોય છે, ટૂંકી હોય છે. માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે, માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે. આ લેક્ચર છે એ તમે આપણું સેમેસ્ટર પૂરું થવા આવે પછી આંખ બંધ કરીને યાદ કરો કે આપણે 9મા ચેપ્ટરમાં પહેલો લેક્ચર ભણ્યા હતા ત્યારે આપણે કેટલી બધી વાતો કરી હતી, કેટલા ઉદાહરણો લીધા હતા, કયા વિદ્યાર્થીઓને કયું પસંદ છે એ બધું પૂછ્યું હતું સરે, બરોબર છે. માહિતી તમને યાદ રહી, અથવા તો ક્યાંય કોઈ ચિત્રાલેખ જેવું લીધું હતું, કંઈક સફરજન લખ્યું હતું અને કેળા લખ્યા હતા, અને થોડું ઘણું તો તમને યાદ 100% હોય છે. બે માહિતી વચ્ચે તુલના સરળ બને છે. તુલના એટલે કે એની કમ્પેરિઝન, કે આના કરતા એટલું વધારે છે કે એટલું ઓછું છે, બરોબર છે. કે બે માહિતીની તુલના સરળ બને છે, માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે. એ માહિતીને સમજવી હોય તો સરળ એક તો બને અને ઝડપથી સમજી શકાય. તમને મારે થોડોક સમજાવું તો તમને બધું યાદ રહી છે, સમજાય છે તમને. એક કરતા વધારે બાબતોની માહિતી એક સાથે રજૂ કરી શકાય છે. એક કરતા વધારે બાબતોની માહિતી છે એક સાથે રજૂ કરી શકાય છે, જેથી સરખામણી શક્ય બને, જેથી એની કમ્પેરિઝન આપણે કરવી હોય તો એ શક્ય બને. બીજું કે ચિત્ર આલેખ અને લંબ આલેખના ઉપયોગ, આનો ઉપયોગ ક્યાં ક્યાં થાય. આપણે ખબર જ છે કે આપણે જોયું હોય પણ ખબર ના હોય કે આ જગ્યાએ આને ચિત્ર આલેખ કે લંબ આલેખ કહેવાય. હવે તમે બધા અત્યારે ન્યૂઝ પેપર ને એવું બધું વાંચતા હશો તો એની અંદર આવી રીતે આલેખ દોરેલા આવે. જો કોઈ બિઝનેસ હોય, આપણે ન્યૂઝ પેપર હોય તેમાં બિઝનેસ નો પેજ હોય એમાં આવી રીતે કંઈક દોરેલું આવે, ત્યાર પછી એમ કે કાંઈ 30% લખેલું અને 10%, અને એટલા ટકા, બરોબર છે. કે વર્તમાન પત્રો, સામાયિકો તથા ટેલિવિઝન દ્વારા માહિતીના લંબ આલેખ દર્શાવે. ન્યૂઝપેપર માર્કેટિંગ માં કે મોબાઈલ માં આપણે અત્યારે આવા લંબ આલેખ ઘણી બધી જગ્યાએ જોયા હોય. તો કે જન્મદર, એટલે કે જન્મદર એટલે કે દરરોજ કેટલા બાળકોનો જન્મ થાય છે, દરરોજ નું લેવું તો દરરોજ એક મહિનાનું, એક વર્ષમાં, બરોબર છે. કોઈ પણ રીતે તમે એનો આલેખ દોરી શકો. પછી આપણે આખી દુનિયાનો કરવું કે ભારતમાં એટલા એક દિવસમાં એટલા બાળકોનો જન્મ થાય છે, તો કે બીજું કોઈ પણ બીજો દેશ લઈ લો તો બીજા દેશમાં એટલા બાળકોનો જન્મ થાય છે, રાજ્ય લઈ લો તો કે ગુજરાતમાં એટલા બાળકોનો જન્મ થાય છે, મહારાષ્ટ્રમાં દરરોજ એટલા બાળકોનો જન્મ થાય છે, કર્ણાટકમાં દરરોજ એટલા બાળકોનો જન્મ થાય છે, એનો તમે આલેખ દોરી શકો. મૃત્યુદર, કેટલા લોકો દરરોજ અથવા તો એક મહિનાની અંદર કે આ વર્ષે કે દર 5 વર્ષ છેલ્લામાં કેટલા લોકોનું મૃત્યુ થાય છે એનો આલેખ દોરી શકો. ઠંડી, કે ભાઈ 2010માં ઠંડી કેટલી પડી હતી, 2011માં કેટલી પડી હતી, 2012માં કેટલી પડી હતી, સમજાય છે. ગરમી, વરસાદ, કે 2010માં કેટલા ઇંચ હતો, 2015માં કેટલા ઇંચ છે. સાક્ષરતાનું પ્રમાણ, ક્યાં કેટલી સાક્ષરતા વધારે છે, ક્યાં કેટલી સાક્ષરતા, એટલે કે આપણે જે એજ્યુકેશન લઈએ છીએ એની ક્વોલિટી આવે એ આપણે સાક્ષરતા સ્વરૂપે દર્શાવીએ. પછી ઔદ્યોગિક ઉત્પાદન, એટલે કે કંપનીઓ, મોટી મોટી ઔદ્યોગિક આપણે જે કંપનીઓ છે એના દ્વારા કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન થાય છે એની માહિતી. પાકનું ઉત્પાદન, આપણે ખેતીમાં બધા પાકો થાય છે એની માહિતી, એટલે કે એનું કેટલું ઉત્પાદન થાય છે. આ વર્ષે ચણાનું ઉત્પાદન એટલું હતું ગોંડલ તાલુકાનું, તો કે ભાઈ બીજું ધોરાજી તાલુકાનું એટલું છે, બરોબર છે. એવા ઘણા બધા તાલુકા વાઇઝ તમે લઈ શકો. તો કે રાજકોટ જિલ્લામાં આ વર્ષે કપાસનું ઉત્પાદન એટલું હતું, તો કે ભાવનગર જિલ્લામાં એટલું હતું, જામનગર જિલ્લામાં એટલું હતું, જૂનાગઢ જિલ્લામાં એટલું હતું. રેડી, ક્રિકેટ મેચના પરિણામો, એમાં તો તમે આલેખ જોયો છે કે ક્રિકેટ મેચના પરિણામ આવે કે ભાઈ એટલા રન કર્યા છે, આ એટલા વર્લ્ડ કપ જીતી છે, બરોબર છે, આ ટીમે આ કર્યું છે, ઘણા બધા. દેશની આયાત અને નિકાસની સ્થિતિ, દેશની આયાત અને એની નિકાસની સ્થિતિ, બરોબર છે. આયાત એટલે કે જે વસ્તુ આપણી પાસે નથી અને આપણે બહારથી મગાવવી પડે છે, જેમ કે પેટ્રોલિયમ છે, ઘણી બધી વસ્તુ એટલે આયાત થાય, અને જે વસ્તુ આપણી પાસે અહીંયા વધારે પ્રમાણમાં છે અને આપણે બીજા દેશને આપીએ છીએ કે જેની પાસે અહીંયા નથી અને આપણે અહીંયા મોકલાવીએ છીએ, એટલે એ નિકાસ થશે. શૈક્ષણિક માહિતી, આ વર્ષે બોર્ડનું પરિણામ એટલે ટકા આવ્યું, આ વર્ષે 12 સાયન્સનું પરિણામ એટલે ટકા આવ્યું, આ વર્ષે 12 કોમર્સનું પરિણામ એટલે ટકા આવ્યું, બરોબર છે. બધી પ્રકારની શૈક્ષણિક માહિતી એ પણ આપણે લંબ આલેખ દ્વારા રજૂ કરી શકીએ છીએ, અને આ ટેલિવિઝનમાં જેમાં લંબ આલેખ દ્વારા જ માહિતીની રજૂઆત કરેલી
હોય તો આ હતા એના ઉપયોગો. આના કરતા પણ હજી ઘણી બધી જગ્યાએ રવાલેખનો ઉપયોગ થાય છે અને એના ફાયદા તો આપણે ખબર જ છે કે માહિતી સરળતાથી સમજી શકાય, સરળતાથી અને ઝડપથી બે માહિતીની તુલના કરી શકાય. આ બધું વસ્તુ છે તમારે યાદ રાખવાનું છે. થિયરીમાં તમારે કેટલું લખવાનું છે તો કે હમણાં આની પહેલા લખાવ્યા હતા એ પેજ હું સમજાવતો તો એ કાંઈ નહીં, ખાલી લખેલું હતું બોર્ડ ઉપર બે સાઈડ ઈ અને આ રે, એટલી વસ્તુ તમારે થિયરીની અંદર લખવાની છે. તો વિદ્યાર્થીઓ આજનો લેક્ચર છે આપણે અહીંયા થિયરી આપણે પૂરી કરીએ છીએ, બરાબર છે. આપણે ચિત્રાલેખ અને આપણું આવૃત્તિ વિતરણ કોષ્ટક એ બેની થિયરી છે અહીંયા પૂરી થાય છે. હવે એક થિયરી છે આપણે બાકી ભણવાની રહે છે, એ લંબાલેખની રહે છે. હું જ્યારે લંબાલેખ આપણે આવશે ત્યારે એની થિયરી ભણશું, પણ હવે જી પછીનો લેક્ચર આવશે ત્યારે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે દોરતા શીખીશું. શું શીખીશું? આવૃત્તિ વિતરણ કોષ્ટક છે એ દોરતા શીખીશું. તો અત્યારે લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.